हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज आपणे बनावीशुं गुजराती खट्टा मीठा ढोकळा। तो एना माटे अहींया 1 किलो आपणे चोखा लई लीधा छे, 100 ग्राम अड़दनी दाळ अने 200 ग्राम चणानी दाळ लईने आपणे बधुं ज मिक्स करी लेवानुं छे। तो अहींया बधी ज वस्तुने मैं ऑलरेडी मिक्स करेली छे। हवे तमारे आने पलाळीने बनाववा होय तो तमे पलाळीने पण बनावी शको छो। दाळ ચોખાને પલાળીને ઢોકળા કેવી રીતે બનાવી શકાય એ તમારે જાણવું હોય તો તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી અમે એનો વિડીયો પણ તમારી સાથે શેર કરી શકીએ। અને આને હું ડાયરેક્ટલી પીસી લઉં છું અને આનો લોટ પ્રિપેર કરી દીધો છે પીસીને। તમે જોઈ શકો છો દરદરો એવો લોટ આપણે આનો પ્રિપેર કરવાનો છે, એકદમ સોફ્ટ લોટ આનો પ્રિપેર નથી કરવાનો। તો આ રીતે દરદરો જે લોટ છે એ રેડી છે। હવે આપણે આને પલાળી લઈએ। તો પલાળવા માટે આપણે જે બહુ ખાટી પણ નહીં અને બહુ મોડી પણ નહીં એ રીતની છાસ હોય છે એને આપણે એડ કરીશું। જો તમને વધારે ખાટા ઢોકળા પસંદ હોય તો તમે ખાટી છાસ પણ આમાં એડ કરી શકો છો। તો આ રીતે મેં મીડિયમ છાસને એડ કરી દીધી છે અને સારી રીતે આને મિક્સ કરતા જઈશું। જે રીતે વધારે ઓછી તમને લાગે એ રીતે તમારે મિક્સ કરતું રહેવાનું છે। હજી પણ થોડી ઓછી લાગી રહી છે તો આપણે આને ફરીથી એડ કરીશું। તમે આટલી છાસ એડ કર્યા પછી ઈચ્છો તો પાણી પણ એડ કરી શકો છો। જો તમારી પાસે વધારે છાસ ન હોય તો તમે આ સ્ટેજ ઉપર પાણી એડ કરી દો અને આને સારી રીતે આવી રીતે હાથની મદદથી જ તે મિક્સ કરવાનું। આ રીતે આપણે મિક્સ કરીશું તો આથો એકદમ સરસ આવશે અને તમે જોઈ શકો છો અહીંયા 80% બધું જ મિક્સ થઈ ગયું છે અને હજુ પણ કન્સિસ્ટન્સી થીક લાગી રહી છે। તો હવે આપણે આમાં પાણી એડ કરીશું। નોર્મલ ટેમ્પરેચરનું જે પાણી હોય એ જ પાણી આપણે એડ કરવાનું છે, ઠંડુ પાણી આપણે આમાં યુઝ નથી કરવાનું। તો હવે અહીંયા મેં પાણી એડ કરી દીધું છે અને ફરીથી આપણે એક વખત મિક્સ કરી લઈએ। તો આ રીતે આપણે પાણી નાખીને આને એડજસ્ટ કરી લીધું છે। તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી, આ રીતની કન્સિસ્ટન્સી રહે ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે અને પાણી એડ કરતા રહેવાનું છે જ્યાં સુધી આવી કન્સિસ્ટન્સી ન બને ત્યાં સુધી। તો હવે આ રેડી છે, આને આપણે ઢાંકીને 5 થી 7 કલાક માટે મૂકી દઈશું જેથી કરીને એમાં ખૂબ જ સરસ આથો આવી જાય। હવે અહીંયા 1 ચમચી ભરીને આપણે મેથી એડ કરી દીધી છે। જો તમને પસંદ હોય તો એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ કરી શકો છો। આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો મેથી આ બેટર છે એની અંદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે। મેથી એડ કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે, તેમજ હેલ્થ માટે પણ ખૂબ જ સારી રહેતી હોય છે મેથી। અને જો તમને ન ભાવતી હોય તો જરૂરથી આને સ્કીપ કરી દો। હવે આને ઢાંકીને આપણે 5-7 કલાક માટે મૂકી દીધું છે। 5-7 કલાક બાદ હું આને ચેક કરી રહી છું તો 7 કલાક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આથો આવી ગયો છે। હવે આપણે આમાં બધું મસાલા એડ કરવાના છે, તો તેના માટે સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું। ટેસ્ટ મુજબ તમારે મીઠું એડ કરી દેવાનું છે। અહીંયા મેં 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે। હવે 1/2 ચમચી ભરીને હિંગ એડ કરીશું, તો અહીંયા 1/2 ચમચી હિંગ એડ કરી દીધી છે। અડધી ચમચી ખાવાનો સોડા એડ કરી દઈશું, બહુ વધારે એડ નથી કરવાનો, 1/2 ચમચી જેટલું જ એડ કરવાનો છે। હવે આપણે આમાં થોડા કાપેલા ધાણા એડ કરી દઈશું અને થોડા કાપેલા મરચાં એડ કરી દઈશું। તમારે એડ કરવા હોય તો કરી શકો છો, નહીંતર સ્કીપ કરી શકો છો બંને વસ્તુને, પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। તો આ બંને વસ્તુને મિક્સ કર્યા પછી આપણે જો વેજીટેબલ એડ કરવા હોય તો આમાં વેજીટેબલ પણ તમે એડ કરી શકો છો। 1/2 ચમચી હળદર એડ કરી દીધી છે। વેજીટેબલ્સમાં તમે ગાજર અને બીજા જે પણ વેજીટેબલ્સ તમને પસંદ હોય બધા જ એડ કરી શકો છો। 1 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને 1/2 ચમચું પાણી એડ કર્યું છે જેથી કરીને સોડા સારી રીતે આમાં મિક્સ થઈ જાય અને બેટર ખૂબ જ સરસ રીતે ફૂલી શકે। તો આવી રીતે આપણે હલકા હાથે આને મિક્સ કરવાનું છે અને આ રીતનું એકદમ પાતળું બેટર રેડી છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આથો આવી ગયો છે, સાથે સાથે સોડા પણ સારી રીતે મિક્સ થતો ગયો છે। તમે જોઈ શકો છો બબલ્સ આવી રહ્યા છે। આ રીતે જો તમે ઢોકળા બનાવશો તો ઢોકળા છે એકદમ સોફ્ટ અને એકદમ જાળીવાળા બનશે। તો બેટર સારી રીતે રેડી છે, હજુ પણ કન્સિસ્ટન્સી આપણને થીક લાગી રહી છે। તો આપણે થોડું ફરીથી પાણી એડ કરીને મિક્સ કરી લઈશું। તો આ રીતે પાણી એડ કરીને આપણે કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરી લેવાની છે। તમે જોઈ શકો છો આ રીતનું પાતળું બેટર જ રાખવાનું છે જેથી જે ઢોકળા છે એકદમ ફ્લફી અને એકદમ જાળીદાર બનશે।
तो रेडी छे ढोकळानो बेटर। हवे अहींया एक केस पर मैं पाणीनुं तपेल्युं मूकी दीधुं छे अने एमां पाणीने ઉકળવા માટે મૂકી દીધું છે। તમે ઈચ્છો તો ઢોકળા બનાવવા માટેનું જે સ્ટેન્ડ આવે છે એમાં પણ ઢોકળા તમે બનાવી શકો છો। તો આ રીતે તપેલામાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે। હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને પ્લેટ મને તેલથી ગ્રીસ કરી લઈએ। તો પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે। હવે આપણે આ જે બેટર છે એમાં એને સ્પ્રેડ કરી દેવાનું છે। તો આ રીતે જે રીતે તમારે બનાવવા હોય જાડા પાતળા એ રીતનું બેટર તમારે એડ કરવાનું છે। જો વધારે જાડા બનાવવા હોય તો વધારે બેટર આમાં એડ કરવાનું રહેશે। અહીંયા અમને લોકોને પાતળા ઢોકળા પસંદ છે, વધારે પડતી થિકનેસ એની પસંદ નથી, તો અહીંયા અમે ઓછું જ બેટર જ તે પ્લેટમાં સ્પ્રેડ કર્યું છે અને ઉપરથી આ રીતે લાલ મરચું પાવડરને સ્પ્રેડ કરી દેવાનો છે। એનો લુક એકદમ સરસ આવશે, તેમજ ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। અને લસણીયો મસાલો જે છે એને પણ આપણે આવી રીતે છૂટો છૂટો સ્પ્રેડ કરી દઈશું, એનો પણ ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવતો હોય છે। તમે ઈચ્છો તો એડ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો। લસણીયો મસાલો કેવી રીતે બને એ તમને જરૂરથી આવડતું હશે, જો ન આવડતું હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, એની રેસીપી પણ અમે જલ્દીથી તમારી સાથે શેર કરીશું। તો આ રીતે રેડી છે પ્લેટ, હવે એને આવી રીતે તપેલાની ઉપર મૂકી દઈશું અને બીજી પ્લેટ આના ઉપર ઢાંકી દઈશું। તો આ રીતે પ્લેટને મૂક્યા પછી એના ઉપર મોટી પ્લેટને ઢાંકી દેવાની છે અને ધીમા તાપ ઉપર આને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું। 5 થી 7 મિનિટ બાદ આપણે આને ચેક કરીશું। તો ફ્રેન્ડ્સ, 5 થી 7 મિનિટ થઈ ચૂકી છે, હવે આપણે આને ચેક કરી લઈએ। તો આ રીતે ખૂબ જ સાવચેતીથી આપણે આને પ્લેટને લઈ લેવાની છે। તો આ રીતે આપણે પ્લેટને લઈ લીધી છે, તમે જોઈ શકો છો ખૂબ જ ગરમ ગરમ ફરાર નીકળી રહી છે। તો પ્લેટને લેતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાની છે અને આ ઢોકળા એકદમ સરસ રીતે પ્રિપેર થઈ ગયા છે। તમે ઈચ્છો તો આમાં નાઇફની મદદથી ચેક પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ પ્લેટને આપણે લઈ લીધી છે, આવી જ રીતે બીજી પ્લેટ પણ આપણે રેડી કરી દેવાની છે। જ્યાં સુધી આ પ્લેટમાં ઢોકળા થતા હોય ત્યાં સુધી આવી જ રીતે બીજી પ્લેટ પણ આપણે રેડી કરીને રાખી શકીએ છીએ, જેથી કરીને એક પ્લેટ આપણે ઉતારીએ તો તરત જ આપણે બીજી પ્લેટને અંદર મૂકી શકીએ અને ફટાફટ ઢોકળાને પ્રિપેર કરી શકીએ। તો આ રીતે આપણે આના પીસીસ લગાવી દઈશું, નાના મોટા જે રીતની સાઇઝના તમને પસંદ હોય એ રીતના તમે પીસીસ બનાવી શકો છો। અને હવે આપણે આ ઢોકળાને કાઢી લઈએ। તમે જોઈ શકશો કે જ્યારે આપણે કાઢીશું એ જ વખતે આપણને સોફ્ટનેસનો ખ્યાલ આવશે। તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લાગી રહ્યા છે અને કટ પણ તરત જ થઈ રહ્યા છે। જો આ ઢોકળા સોફ્ટ ન હોય તો એકદમ ફટાફટ આ કટ ન થઈ શકે। તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને હજી પણ તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવાવાળા બધા જ નવા વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી રહે અને તમે અમારા લેટેસ્ટ વિડીયો સૌથી પહેલાં વોચ કરી શકો। તો ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ ઢોકળાને તમે તેલ કે પછી ચાની સાથે એન્જોય કરી શકો છો, તેમજ તમે લંચ કે ટિફિનમાં પણ લઈ જઈ શકો છો। થેન્ક યુ ફોર વોચિંગ।